હેલો ફ્રેન્ડ્સ, અરે તમે બધા તો રેડી થઈ ગયા, શું કામ? હા, તમને યાદ છે આપણે આજે પ્રયોગ કરવાના છે. કયો પ્રયોગ? નામ ખબર છે? હા, ખોરાક કેવી રીતે બગડે, આ પ્રયોગનું નામ છે. તો નામ શું છે? હા, ખોરાક કેવી રીતે બગડે. આજે આપણે ખોરાકને બગાડવાનું કામ કરવાના છે. તો કેવી રીતે? એના માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? ગયા વિડીયોમાં મેં તમને કીધું હતું, હા યાદ આવી ગયું ને, બ્રેડ અથવા રોટલી. ત્યાર પછી સ્ટીલનો ડબ્બો, અને હજી કંઈક એક વસ્તુ હતું ને, હા પાણી. તો આપણા પ્રયોગમાં મુખ્ય આ બધી વસ્તુઓ છે. તમે લઈને બેઠા છો ને? હા, રેડી થઈ ગયા છો? ક્યારના રાહ જોતા હતા? હા, તો ચાલો, તમારે વધારે રાહ નથી જોવાની, આપણે પ્રયોગ કરીએ. રેડી છો? ચાલો, તો આ બધી સામગ્રી તમે લઈ લીધી જ હશે. તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રયોગ. તો આપણને બ્રેડ, ત્યારબાદ એક ડબ્બો અને થોડું પાણી, તો આટલી વસ્તુની આપણને જરૂર પડશે. તો આપણા પ્રયોગનું નામ શું છે? હા, ખોરાક કેવી રીતે બગડે. તો ચાલો આપણે પ્રયોગ કરીએ. તમારી પાસે આ બધી વસ્તુ છે ને? હા. તો હવે સૌથી પહેલાં આપણે બ્રેડ લઈશું, અથવા તમે રોટલીનો ટુકડો પણ લઈ શકો છો. બરાબર, મારી પાસે બ્રેડ છે તો હું બ્રેડ લઈશ. હવે આ બ્રેડની ઉપર પાણીના થોડા છાંટા નાખવાના છે, તો પાણીના થોડા છાંટા નાખી દઈએ. જુઓ, આ રીતે થોડું પાણી લેવાનું અને આ રીતે તેના ઉપર થોડા છાંટા નાખીશું. તો આ રહ્યું આપણો બ્રેડ, એની ઉપર પાણીના થોડા છાંટા નાખ્યા. હવે આપણે આ બ્રેડને ડબ્બામાં મૂકીશું. તો જુઓ, આ રહ્યો ડબ્બો, અને આમાં મૂકી દીધું. તમે મૂકી દીધું ને? હવે શું કરીશું આપણે? હા, આપણે તેને ઢાંકી દેવાનું છે. તો આપણે તેને ઢાંકી દઈશું. ઢાંકી દીધું ને? તો જુઓ, આ રહ્યો ડબ્બો. મજા આવી ને પ્રયોગ કરવાની? કોને મજા આવી? હા, તો આપણે ખૂબ સરસ રીતે આ પ્રયોગ કર્યો ને. તો હવે આપણે એ પ્રયોગનું અવલોકન કરવાનું છે. કેવી રીતે? તો તમે સ્ટીલના ડબ્બામાં જે બ્રેડ અને રોટલી મૂકી છે ને, હા, એ આપણે 6 દિવસ સુધી રાખવાની છે, અને 6 દિવસ સુધી આપણે ડબ્બો ખોલીને જોવાનો છે કે શું તેમાં પરિવર્તન આવ્યું, અને તેની નોંધ આપણે ચોપડીમાં એક કોષ્ટક આપ્યું છે એમાં કરવાની છે. તો આપણે એ અવલોકન રોજ કરીશું. તમારી પર્યાવરણની ચોપડીમાં પણ તે કોષ્ટક આપ્યું છે, તો આપણે એ પ્રમાણે કરીશું. હવે પછી આપણે એક જોડકું જોવાનું છે. તમને ખબર હોય તો ઘરમાં મમ્મી ઘણી બધી વસ્તુઓ સાચવવા માટે એની અલગ પદ્ધતિ હોય છે ને? હા, તો આપણે પણ એવી થોડી ઘણી પદ્ધતિ જોવાની છે. અહીં ખોરાક આપ્યો છે, તો એ ખોરાકની સાચવવાની પદ્ધતિ
કઈ સાચી છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપ્યું છે દૂધ. તો તમે વિચારો કે આમાંથી શું આવી શકે. હા, આપણે દૂધને ઉકાળવું જોઈએ. તો આપણે દૂધને ઉકાળવું, બરાબર. ત્યાર પછી છે બીજું ભાત. હવે ભાતને પણ સાચવી શકાય છે. કેવી રીતે તો વિચારો. હા, વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકો. આવું કરવાથી આપણે ભાતને પણ સાચવી શકીએ છીએ. કેટલા દિવસ સુધી? હા, 2 કે 3 દિવસ સુધી. ત્યાર પછી આપણે જોઈએ લીલા ધાણા. હવે લીલા ધાણા તો કેટલા સરસ લાગે ને જોવામાં. હા, કેવા સરસ લીલા લીલા હોય. હવે તમે વિચારો કે એ જો લીલા લીલા રાખવા હોય આપણે, તો આપણે એને શેમાં મૂકવું પડે. હા, આપણે ભીના કપડામાં ધાણા મૂકીને તેને સાચવી રાખવું પડે. તો અહીં છે જ, ભીના સ્વારા કપડામાં વિતારીને રાખો. તો લીલા ધાણા આપણે એ રીતે રાખવા પડે. ત્યાર પછી છે ડુંગળી લસણ. હવે ડુંગળી અને લસણને પાણીમાં રખાય? નહીં રખાય. તો ક્યાં રખાય? આ બંને વસ્તુ કેવી વસ્તુ છે? સૂકી વસ્તુ છે. તેથી આ બંને વસ્તુને સૂકી જગ્યા પર અથવા ખુલ્લી જગ્યામાં રખાય. તો અહીં છે જ કે તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. તો આ રીતે આપણે આ બધા ખોરાકને સાચવી શકીએ છીએ. કેટલા દિવસ સુધી? 2 કે 3 દિવસ સુધી. જરા જોઈ લો. હવે હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા અને ત્યાં ખૂબ જ ભીડ હતી. તેથી દુકાનદાર પાસે તેમણે બ્રેડ માંગી. દુકાનદારે તેમને બ્રેડનું પેકેટ આપ્યું. ફરીથી દાદીએ એ પેકેટ દુકાનદારને પાછું આપી દીધું. કેમ? વિચારો, શું કરવા પાછું આપી દીધું હશે? એવું તો શું થયું હશે અચાનક? હા, દાદીએ જોયું કે બ્રેડ ઉપર પેક કર્યાની તારીખ પણ જોઈ અને તેને વાપરવાની તારીખ પણ જોઈ. હવે વાપરવાની તારીખ વીતી ગઈ હતી, એટલે કે ચાલી ગઈ હતી. તેથી દાદીએ બ્રેડ પાછું આપી દીધું. હા, બીજું શું જોયું દાદીએ? દાદીએ જોયું કે બ્રેડ પર લીલા કલરના દાગ લાગી ગયા હતા અને બ્રેડ કેવી થઈ ગઈ હતી? કડક થઈ ગઈ હતી. તેથી દાદીને ખબર પડી ગઈ કે આ બ્રેડ તો વાસી છે. તેથી દાદીએ એ પેકેટ પાછું આપી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે પણ આવું થાય છે. આપણે પણ દુકાનમાં કંઈક વસ્તુ લેવા જઈએ છીએ તો ત્યારે આપણે જોઈએ છીએ આ બધી વસ્તુ નથી જોતા. દુકાનદારને પૈસા આપીએ, દુકાનદારે વસ્તુ આપે અને આપણે એ વસ્તુ લઈને ઘરે જતા રહીએ છીએ, બરાબર ને? આપણે ક્યારેક આવું જોયું નથી. પણ હવે આપણે જોવું જોઈએ કે એની પેક કર્યાની તારીખ કઈ છે અને તેની વાપરવાની તારીખ કઈ છે. ક્યાં સુધી આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી જ આપણે એ વસ્તુ ખરીદવી જોઈએ. ત્યાં સુધી આપણે એ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. તો ચાલો હું તમને તેનો પણ પરિચય કરાવી દઉં કે વસ્તુ આપણે લઈએ છીએ અને એ વસ્તુ પર પેક કર્યાની તારીખ અને વાપરવાની તારીખ ક્યાં લખી હોય છે અને બીજું શું લખ્યું હોય છે. તો ચાલો આપણે તેનો પરિચય વિડીયો દ્વારા લઈએ. તો તમે અહીં જોઈ શકો છો આ શું છે. હા, તાતા મીઠું. તો જુઓ, આપણે તેની માહિતી જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તેનું વજન આપ્યું છે 1 કિલો. ત્યારબાદ તેની કિંમત આપી છે 20 રૂપિયા અને પેક્ડ એટલે કે જે તારીખે તે પેક થયું છે તે આપ્યું છે. તો કઈ તારીખે પેક થયું છે? હા, 4 મહિનામાં 2020માં. હવે તમને એવું થશે કે આમાં વાપરવાની છેલ્લી તારીખ તો આપી જ નથી, ફક્ત પેક કરવાની તારીખ આપી છે. પણ હવે આપણને ફક્ત પેકિંગની તારીખ આપે છે
કારણ કે આપણે એ પેક થયા પછી કેટલા સમય સુધી એ વસ્તુ વાપરવાની હોય છે એ આપણે લખ્યું હોય છે. તો જુઓ, બેસ્ટ બિફોર 24 મંથ્સ ફ્રોમ પેકિંગ, આનો મતલબ શું થાય એ ખબર છે તમને? હા, તમે આ વસ્તુ વાપરી શકો છો 24 મંથ્સ. ક્યાં સુધી? હા, 24 મહિના સુધી આ વસ્તુ વાપરી શકો છો. ત્યારબાદ જુઓ, અહીં એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપ્યા છે. તો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ આ મીઠું બનાવવા માટે થાય છે તો એની માહિતી તમને અહીં આપી છે, તો તમે જોઈ શકો છો. તો તમે હવે પછી જ્યારે પણ કંઈક વસ્તુ લેવા જાઓ ત્યારે આ બધી માહિતી જોજો. અને હા, અત્યારે પણ તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ હોય ને તો જરા જોઈ જોજો. શું તમે ઓળખી શકો છો એ બધી વસ્તુ, અથવા તો તમે માહિતી મેળવી શકો છો એ બધી વસ્તુની? તો આ તમારે ઘરે રહીને કરવાનું છે. તમારા ઘરે કોઈ પણ પેકેટ હોય એના ઉપર જોઈ જોજો અને તમને એના વિશે માહિતી મળશે જ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો પ્રયોગ કર્યો અને ખોરાકને સાચવવાની થોડી પદ્ધતિઓ જોઈ. જોઈને તમને પ્રયોગ કરવાની મજા આવી ને? હા, તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.